ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, ગઈકાલે આપણે ઉડતા માટા પ્રાણી ઓમાં પ્રશ્નનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ શોધીને લખ્યા હતા, બરાબર ને? તો આજે પણ આપણે બીજા પ્રશ્નોના જવાબ શોધીશું. તો ચાલો આગળ જોઈએ. બીજો પ્રશ્ન જુઓ. બે કુડકામાં કાંગારુ કઈ સંખ્યા પર પહોંચશે? ફરી એકવાર પ્રશ્ન વાંચું છું. બે કુડકામાં કાંગારુ કઈ સંખ્યા પર પહોંચશે? તો જુઓ મિત્રો, આપણે શું શોધવાનું છે? અહીંયા આપણે શું શોધવાનું છે? બે કુડકામાં કાંગારુ કઈ સંખ્યા પર પહોંચશે એ આપણે શોધવાનું છે, બરાબર? તો મિત્રો, જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં કાંગારુ એક વારમાં કેટલાનો કૂદકો મારે છે? એક વારમાં કેટલાનો કૂદકો મારે છે કાંગારુ? કાંગારુ એક વારમાં 30નો કૂદકો મારે છે, બરાબર ને? તો અહીંયા જો કાંગારુ એક કૂદકામાં 30 પર પહોંચે તો બે કૂદકામાં કઈ સંખ્યા પર પહોંચશે? બોલો જોઈએ, કઈ સંખ્યા પર પહોંચશે? 60 ઉપર પહોંચશે, બરાબર ને? તો જુઓ, કાંગારુ એક વારમાં કેટલા પગલા કૂડે છે? 30 પગલા કૂડે છે, બરાબર ને? કાંગારુ એક વારમાં 30 પગલા કૂડે છે, બરાબર? આપણે શું શોધવાનું છે કે બે કુડકામાં કાંગારુ કઈ સંખ્યા પર પહોંચશે? જો કાંગારુ નો એક વારનો કુડકો 30નો હોય તો એ બીજો કુડકો મારે તો કઈ સંખ્યા પર પહોંચશે? 60 ઉપર પહોંચશે, બરાબર ને? તો જુઓ, આપણે લખશું 2 × 30, બરાબર? કેમ કે એક કુડકો કેટલાનો છે? 30નો છે. આપણે બે કુડકામાં કાંગારુ કઈ સંખ્યા પર પહોંચશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે શું કરવું પડશે? 30 × 2 કરવું પડશે. તો જુઓ દાખલો બને, 30 × 2, બરાબર? ચાલો, કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણીએ તો જવાબ શું આવે? શૂન્ય, એટલે કે 0. 3 × 2 = 6, કેટલો આવ્યો જવાબ? 60, બરાબર ને? તો આપણે 30ને 2 વાર લઈએ તો જવાબ શું આવે છે? અહીં 60 આવે છે, બરાબર? તો 2 × 30 = 60, બરાબર? તો કાંગારુ બે કુડકામાં 60 ઉપર પહોંચશે. કઈ સંખ્યા ઉપર પહોંચશે કાંગારુ બે કુડકામાં? 60 ઉપર પહોંચશે, બરાબર? આપણે જવાબ અહીંયા લખીશું, બે કુડકામાં કાંગારુ 60 પર પહોંચશે. કોણ કોણ મળશે એ તમારે જાતે શોધવાનો છે. આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે શોધવાનો છે. આગળ જુઓ 5નંબરનો પ્રશ્ન. શું સસલું 18 પર ક્યારે પહોંચી શકશે? આ પ્રશ્નનો જવાબ પણ તમારે તમારી જાતે શોધવાનો છે. આગળ જુઓ 6નંબરનો પ્રશ્ન. સસલાના કેટલા કુડકા ઘોડાના એક કુડકા બરાબર થાય? આ પ્રશ્નનો જવાબ પણ તમારે તમારી જાતે શોધવાનો છે, બરાબર? આ ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે તમારી જાતે શોધવાના છે, બરાબર? તો જુઓ 4ઠો પ્રશ્ન. ઘોડાના કેટલા કુડકા કાંગારુના બે કુડકા બરાબર થાય? ફરી એકવાર વાંચું. ઘોડાના કેટલા કુડકા કાંગારુના બે કુડકા બરાબર થાય? આપણે શોધવાનું શું છે? ઘોડાના કેટલા કુડકા કાંગારુના બે કુડકા બરાબર થાય એ આપણે શોધવાનું છે, બરાબર? તો એ શોધવા માટે પહેલા આપણે શું જાણવું પડે કે કાંગારુના બે કુડકા કેટલા? કાંગારુ એક વારમાં કેટલા કુડકા કૂડે છે? 30 પગલા કૂડે છે, બરાબર? તો એના બે કુડકા કેટલા થાય? 60 થાય, બરાબર ને? તો કાંગારુના બે કુડકા
60 થાય, કેમ કે કાંગારુ એક વારમાં 30 નો કૂદકો માળે છે, તો બરાબર કાંગારુના બે કૂદકા 60 થાય. બરાબર, આપણે આપણે ઘોડાના કૂદકા શોધવાના છે. બરાબર ને, કોના જેટલા થવા જોઈએ? ઘોડાના કૂદકા કાંગારુના કૂદકા બરાબર થવા જોઈએ. બરાબર, તો ઘોડો એક વારમાં 15 કૂદકા ઉડે છે. બરાબર, તો ઘોડો બે કૂદકા ઉડે 15 15 ના, તો કેટલા થાય? 30 થાય. બરાબર ને, તો કાંગારુનો એક કૂદકો બરાબર ઘોડાના બે કૂદકા થાય. બરાબર ને, અને કાંગારુના બે કૂદકા બરાબર ઘોડાના કેટલા કૂદકા થાય? 4 કૂદકા. બરાબર ને, ઘોડો 15 15 ના 4 કૂદકા માળે તો ક્યાં પહોંચે? 60 ઉપર પહોંચે. તો કાંગારુના બે કૂદકા બરાબર થાય. બરાબર ને, કેમ કે ઘોડાના બે કૂડકા બરાબર કાંગારુનો એક કૂડકો થાય. કેમ કે કાંગારુનો એક કૂડકો કેટલાનો છે? કાંગારુ એકવારમાં કેટલા કૂડકા કૂડે છે? 30 કૂડકા કૂડે છે. બરાબર, તો ઘોડાના 4 કૂડકા બરાબર કાંગારુના કૂડકા બરાબર થાય. કેમ કે ઘોડો 4 કૂડકા મારે 15 15 ના, તો કેટલા થાય? 60 થાય. બરાબર ને, કેમ કે કાંગારુના બે કૂડકા બરાબર કેટલા થાય છે? 60 થાય છે. બરાબર, તો ઘોડો કેટલા કૂદકા મારશે? 15 15 ના 4 કૂદકા મારશે. બરાબર ને, તો જુઓ આપણે લખશું અહીં, ઘોડો એકવારમાં 15 કૂદકા ઉડે. કેટલા કૂદકા ઉડે ઘોડો એકવારમાં? 15 કૂદકા ઉડે. બરાબર ને, તેથી તે 4 કૂદકામાં એ 4 ગુણ્યા કેટલા લખશો અહીં? 15. બરાબર ને, તે કમાં તે 4 ગુણ્યા 15 કેટલા થાય? 15 4 60. બરાબર, તમે દાખલો પણ ગણી શકો બાજુમાં. બરાબર, ચલો 15 ગુણ્યા 4 કરીએ. 15 ગુણ્યા 4, ચાલો 5 6 20, 20 16 વધી પડી 2, 1 4 4 4 ને 2 6, 1 4 4 4 માં 2 વધી 6, કેટલો જવાબ આવ્યો? 60. 4 ગુણ્યા 15 બરાબર કેટલા થાય? 60. બરાબર, 60 પર પહોંચશે. બરાબર, જ્યારે કાંગારુ એક વારમાં કેટલા પગલા કૂડે છે? એકવારમાં કાંગારુ 30 પગલા કૂડે છે. એકવારમાં 30 પગલા કૂડે. તેથી તે બે કૂદકામાં 2 ગુણ્યા 30 બરાબર કેટલા? 30 2 બોલો કેટલા? 30 2 60 બરાબર 60. 30 2 60 2 ગુણ્યા 30 બરાબર 60. બરાબર, 60 પર પહોંચશે. બરાબર, 60 પર પહોંચશે. તો ઘોડાના કેટલા કૂદકા કાંગારુના બે કૂદકા બરાબર થાય? ઘોડાના 4 કૂદકા કાંગારુના બે કૂદકા બરાબર થાય. બરાબર ને, તો આપણે જવાબમાં લખશું, જવાબ જો, ઘોડાના 4 કૂદકા કાંગારુના 2 કૂદકા બરાબર થાય. કેટલા કૂદકા ઘોડાના? 4 કૂદકા કાંગારુના 2 કૂદકા બરાબર થાય. તો ઘોડાના 4 કૂદકા કાંગારુના 2 કૂદકા બરાબર થાય. સમજ પડી? પડી. આગળ જોઈએ તો જુઓ, 5મો પ્રશ્ન જુઓ. એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે? ફરી એક વાર પ્રશ્ન વાંચું છું. એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા
થશે. તો એવી કઈ નાનામાં નાની સંખ્યા છે કે જ્યાં ડેવકો અને ખિસકોલી આ બંને પ્રાણીઓ ભેગા થાય છે? કઈ સંખ્યા છે? તો જુઓ, ડેડકો એક વારમાં કેટલા પગલા કૂદે છે? ડેડકો એક વારમાં બે પગલા કૂદે છે. જુઓ, ડેડકો એક વારમાં બે પગલા કૂદે છે, બરાબર ને? ડેડકો એક વારમાં બે પગલા કૂદે છે, તેથી તે બે, ચાર, છ, આઠ, દસ, બાર સંખ્યા પર પહોંચશે. બરાબર ને? આ બધી સંખ્યા પર કોણ પહોંચે છે? દેડકો, કેમ કે દેડકાનો કૂડકો કેટલાનો છે? એક વારમાં કેટલા પગલા કૂડે છે? બે પગલા કૂડે છે. હવે ખિસકોલી, ખિસકોલી એક વારમાં કેટલા પગલા કૂડે છે? ખિસકોલી એક વારમાં કેટલા પગલા કૂડે છે? ખિસકોલી એક વારમાં ત્રણ પગલા કૂડે છે. એટલે ખિસકોલી એક વારમાં ત્રણ નો કૂદકો મારે છે, બરાબર ને? તેથી તે ત્રણ, છ, નવ, બાર, પંદર, અઢાર આ બધી સંખ્યાઓ ઉપર પહોંચશે, બરાબર ને? આગળ સંખ્યા પર પહોંચશે. જેમ સંખ્યા આવે તેમ એ પહોંચશે, કેમ કે ખિસકોલીનો કૂદકો કેટલાનો છે? ત્રણનો છે. તો આમાં કઈ સંખ્યા તમને લાગે છે? ડેડકો અને ખિસકોલી ક્યાં ભેગા થાય છે બંને જણા? કઈ સંખ્યા એવી છે નાનામાં નાની કે જ્યાં ડેડકો અને ખિસકોલી ભેગા થાય છે? ડેડકો અને ખિસકોલી કઈ સંખ્યા પર ભેગા થશે? કઈ સંખ્યા ઉપર? આપણે નાનામાં નાની સંખ્યા શોધીને લખવાની છે. તો જુઓ, શોધો, ચલો. કઈ સંખ્યા આવશે? છ. બરાબર છે તમારો જવાબ, બરાબર ને? ડેડકો અને ખિસકોલીના કુડકામાં નાનામાં નાની સંખ્યા કઈ આવે છે? છ આવે છે, બરાબર ને? તો જુઓ, બંનેના કુડકામાં આવતી નાનામાં નાની સંખ્યા છ છે. કઈ સંખ્યા છે બંનેના કુડકામાં આવતી નાનામાં નાની સંખ્યા? છ છે, બરાબર. જવાબમાં લખશું તો જુઓ, જવાબ, ડેડકો અને ખિસકોલી બંને છ પર ભેગા થશે. કઈ સંખ્યા પર ભેગા થશે? છ પર ભેગા થશે. ડેડકો અને ખિસકોલી બંને નાનામાં નાની છ સંખ્યાઓ પર ભેગા થશે. ડેડકો અને ખિસકોલી બંને કઈ સંખ્યા પર ભેગા થશે? છ પર ભેગા થશે, બરાબર. સમજ પડી ને? તો મિત્રો, કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.